શહેરમાં માતલા સાંડની જેમ દોડતી સિટી બસ અને બીઆરટીએસ બસો પર વહીવટી તંત્રનો અંકુશ છે જ નહીં. બેફામ ડ્રાઇવિંગ અને છાશ વાળા જીવલેણ અકસ્માતો સર્જતા બસ ચાલકો વિરુદ્ધ હવે લોકોમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે. મોડી રાત્રે શહેરના ગોડોદરા વિસ્તારમાં બેફામ દોડતા સિટી બસના ચાલકે ઓવરટેક કરવાના ફિરાકમાં મોપેડ સવારને અડફટમાં લીધો. અકસ્માતને પગલે મોપેડ ચાલકના પીઠના ભાગે ઇજા પહોંચી હોય જે ઘટનાને પગલે અન્ય વાહન ચાલકો પણ ઘટનાસ્થળ પર એકત્રિત થઈ ગયા અને આ દ્રશ્ય જોતા જ બસ ચાલક નાસે છૂટ્યો. પરિવારજનો સહિત અન્ય લોકોએ બસ ચાલકનો પીછો કરી તેને ઝડપી લીધો તો બીજી તરફ સ્થાનિકોએ 108 એમ્બ્યુલન્સ બોલાવી દુર્ઘટનામાં ઘાયલ યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો. મોટી સંખ્યામાં લોકોએ બસને ઘેરી વળતા સ્થાનિક પોલીસ દોડતી થઈ હતી. ભારે જહેમત બાદ સ્થાનિકોને પોલીસ દ્વારા સમજાવવામાં આવ્યા અને ચાલકને અટકાયત કરાઈ હતી. જી, આપણું નામ? વિજયભાઈ. વિજયભાઈ, કઈ જગ્યા છે, શું ઘટના બની છે? આ રવિભાઈ છે, અમારા સગા સંબંધી છે અને આમની સાથે આ ઘટના બની છે. આ એક્ટિવા ઉપર ગોડાદરા બ્રિજથી ડિંડોલી બાજુ આવતા હતા, સાઈ પોઈન્ટ બાજુ. તો આવતી વખતે આ સિટીલિંકની જે લાલ બસ છે, બરાબર, તો આ બસ નંબર જે છે 2608062 એ અડફેટમાં લીધું છે આ માણસને ઓવરટેક કરવાના ચક્કરમાં. અને અડફેટમાં લઈને જોયું કે અડફેટમાં માણસ આવેલો છે, છતાંય એ દોડતો નીકળ્યો, આડેધડ ત્યાંથી બસ હાંકતો નીકળ્યો, બરાબર. અમારા જેવા બે વ્યક્તિઓ એની પાછળ આવ્યા, બરાબર. એક વ્યક્તિએ રવિભાઈને અહીં લઈ આવ્યા, બરાબર. ત્યારે ખબર પડી કે અહીંયા બસ પાર્કિંગ કરેલી છે અને એ ડ્રાઈવર હારે વાત થતાં અહીંયા કોઈ મેનેજર છે, એ મેનેજરે ડ્રાઈવરને અહીંથી ભગાવી દીધું. ત્યાર પછી અમે ડ્રાઈવરને બોલાવવાની માંગ કરી, મેનેજર સાથે વાત કરવાની માંગ કરી, તો એ લોકો કોઈ જવાબ આપવા તૈયાર નથી, જવાબદારી લેવા તૈયાર નથી. ઉપરથી ધમકી આપે છે કે ભાઈ તમે આટલા લોકો લાવ્યા છો, અમે બી લાવી શકીએ છીએ, અમે હથિયારની સાથે લાવી શકીએ છીએ, બરાબર. મેટર પતી જશે, તમે પોલીસ પાસે જશો, અમે છોડવી લઈશું, બરાબર. કશું થવાનું નથી, બરાબર. તમે દવાખાને નીકળી જાઓ, બરાબર. ત્યાં ભેગા થવાની કોઈ જરૂર નથી. આવી રીતે ધમકી આપતા અમે એક્શન લીધું છે, પોલીસે બોલાવેલું છે અને 108ને બોલાવ્યું છે સારવાર માટે, કેમ કે એમને મુક્કા માર પણ બેસેલો છે. એટલે અમે આ બધી સારવાર લીધી છે અને સારવાર પછી હવે અમે આશા રાખીએ છીએ કે પોલીસમાં આ પક્કી FIR થશે અને આ FIR પછી અમે RTOમાં એ FIR નોંધવીશું, બરાબર. અને અમે એટલીસ્ટ આટલું તો શ્યોર કરીશું જ, બરાબર, કે જે ડ્રાઈવરો અહીંયા ભરવામાં આવે છે એ ટ્રેન છે કે નથી અને આ લોકો જવાબદારી લેવા માંગે છે કે નથી. મેનેજર કોણ હતો અને એમનું નામ શું છે અને કેવી રીતના તમને ધમકી આપવામાં આવી હતી? આ મેનેજર કઈ ઉમેશ કરીને હતું નામ, બરાબર. એ નામ આપવા પણ તૈયાર નથી છે, બરાબર. ને એમને ધમકી આપી છે કે ભાઈ લોકો અમારા બી ત્યાં છે, બરાબર, એટલે તમે અમને કંઈ ધમકી આપતા નહીં. જ્યારે અમે એમને અહીંયા આવવાની માંગ કરી છે, બરાબર, અને એ લોકોએ ઊંધી વાતની શરૂઆત કરી છે. પોલીસ ઘટના સ્થળે આવીને આગળની કાર્યવાહી કેવી રીતના કરી છે? પોલીસ ઘટના સ્થળે આવીને પોલીસે જોયું કે કયા વ્યક્તિને વાગેલું છે, 108માં જોઈને એ વ્યક્તિને પૂછપરછ કરી છે, ડ્રાઈવરને બોલાવ્યું છે. ડ્રાઈવરને હવે વેનમાં નાખીને પોલીસ લઈ ગયા છે અને અમને ત્યાં બોલાવી રહ્યા છે કેસ FIR કરવા માટે. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત.